નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ચાર વિષય ગણિતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ચેપ્ટર બે લાંબુ અને ટૂંકું ભાગ બેનો અભ્યાસ કરીશું તમારી ઊંચાઈ કેટલી વધી ધોરણ ત્રણમાં તમે તમારી ઊંચાઈ માપી હતી શું તે તમને યાદ છે શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે તો કેટલી ચાલો તો તમે ધોરણ ત્રણમાં હોય તો હા તમને યાદ તો હોય જ ને ઊંચાઈ આપી હતી તો તમારી નોંધપોથીમાં નોંધ કરેલી હતી તો ઊંચાઈમાં વધારો થયો છે તો ગયા વર્ષ કરતાં આશરે તમારો છ સેન્ટીમીટરનો વધારો લાંબો થયો હશે શું તમને પ્રશ્ન પૂછેલો છે કે તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે તો શોધવાનું છે અને કોષ્ટક પૂર્ણ કરવાનું છે ધારો કે અહીં નામ છે એકનું નામ છે મીના તો મીના છે તે ગયા વર્ષે એકસો પચીસ સેન્ટીમીટર હતી એની ઊંચાઈ અને આ વર્ષે વધી છે એકસો પાંત્રીસ તો તેની ઊંચાઈ કેટલી વધી દસ સેન્ટીમીટર આ રીતે તમારે તમારા અન્ય મિત્રોના નામ પણ અહીં લખીને કોસ્ટપ પૂર્ણ કરવાનો છે ત્યારબાદ જલપાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી એમાંના એકની ઊંચાઈ બસ્સો બોતેર સેન્ટીમીટર હતી કેટલી ઊંચાઈ હતી વધુમાં વધુ બસો બોતેર જે જલપાની ઊંચાઈ કરતાં બમણી હતી બમણી એટલે ડબલ જલપાની જે ઊંચાઈ હતી એના કરતાં કેવી હતી ડબલ તો જલપાની ઊંચાઈ કેટલી હશે તો આપણે એની અડધી કરવી પડે ને ઓહો એની ઊંચાઈ મારી ઊંચાઈ કરતાં બરાબર બમણી છે તો આપણે જલપાની ઊંચાઈ તમારે માપવી હોય તો બસો બોતેરનું આપણે શું કરવું પડે બે સાથે શું કરવું પડે ભાગાકાર બસો બોતેરનો તમે અહીંયા બે સાથે ભાગાકાર કરશો બસો બોતેર ભાગ્યા બે કેમ બે સાથે કારણ કે બમણી હતી બમણી એટલે ડબલ બરાબર છે બે એકા બે અહીંયા બે નો તમારે ભાગાકાર કરવાનો છે તો બે કા બે ત્યારબાદ સાત નીચે ઉતારીશું બે નો ઘડિયો બોલવાનો છે સાત થી વધુ જોઈએ નહીં બે ચોક આઠ વધી જાય છે તો એની આગળ બે તેરી છ સાતમાંથી છ એક બાદ કરશું એક નીચે આવશે બે બાર થઈ ગયા અહીંયા પાછો બેનો ઘડિયો બોલવાનો છે બારથી વધુ જોઈએ નહીં બરાબર છે બે પંચા દસ બે છક બાર બે સત્તા ચૌદ વધી જાય છે બાદ બાકી કરશો તો શૂન્ય આપણો જવાબ શું આવશે એકસો છત્રીસ બરાબર તો જલપાની ઊંચાઈ કેટલી આવશે એકસો ત્યારબાદ કલ્પના કરો શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકશે આપણા વર્ગનો દરવાજો છે તેમાં જે આ ઊંચામાં ઊંચા વ્યક્તિ છે બસ્સો બોતેર સેન્ટીમીટર ઊંચાઈવાળો તે આમ ઝૂક્યા વગર નીચે માથું નમાવ્યા વગર પ્રવેશી શકશે તો ના કેમ કારણ કે આપણા દરવાજાની ઊંચાઈ ધારો કે બસો ને ત્રીસ સેન્ટીમીટરની આજુબાજુ હોય બરાબર છે તો આ વ્યક્તિની ઊંચાઈ કેટલી છે બસો બોતેર તો તે માથું ઝૂક્યા વગર પ્રવેશી શકશે નહીં જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડી અટકે છે હા આપણા ઘરના છતની ઊંચાઈ ધારો કે બસો સાઠ સેન્ટીમીટર હોય તો આ વ્યક્તિનું કેટલું છે બસો બોતેર બરાબર છે તો એ સીધે સીધો ઊભરી એમ માથું ઝૂકાવ્યા વગર તો અહીંયા આપણી છતને શું થાય અડી જાય બરાબર છે ને ચાલો ત્યારબાદ તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને નીચો આ જવાબ બધાનો અલગ અલગ આવશે બરાબર છે કોઈના ઘરમાં દાદા ઊંચા હોય કોઈના ઘરમાં પપ્પા ઊંચા હોય ઓકે તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે તો મારા કુટુંબમાં મારા પિતાજી સૌથી ઊંચા છે તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે તો મારો ભાઈ સૌથી નીચો છે આપણો ભાઈલો નાનો હોય કે બેન નાની હોય તો તે નીચો હશે બરાબર આમાં તમારી રીતે જવાબ લખવાના છે બંનેની ઊંચાઈનો તફાવત તો મેં આગળ પણ તમને કીધું કે તફાવત હંમેશા કહે તમને ગમે ત્યારે ગણિત વિષયમાં તફાવત કહે તો બાદ બાકી આવશે ધારો કે પિતાની ઊંચાઈ એકસો પંચોતેર સેન્ટીમીટર છે ચાલો અને ભાઈની ઊંચાઈ છે પંચાણું સેન્ટીમીટર ચાલો એનો તફાવત કહે તો આપણે એને શું કરવાની છે બાદ બાકી બરાબર છે ચાલો પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય સાતમાંથી નવ ન જાય તો આપણે અહીંયા દસકો લેવો પડે સાત હોય તો ઉપર સત્તર અહીંયા શૂન્ય આવશે હવે તમે સત્તરમાંથી નવને બાદ કરશો તો આઠ આવશે અને શૂન્ય તો તફાવત કેટલો મળ્યો આપણે એસી સેન્ટીમીટર બરાબર છે આ રીતે તમારે દાખલો ગણીને જવાબ મેળવી લેવો તમારો જવાબ આમાં અલગ પણ આવી શકે ઓકે ચાલો ત્યારબાદ આંતર શાળામાં રમતોત્સવ દોડ દોડ એટલે કે રેસ આ છોકરીઓ માટે સો મીટરની દોડ છે અરુદ્ધતી અંતિમ રેખાની નજીક છે બરાબર છે અને તે માત્ર છ મીટર જ દૂર છે અહીંયા તમને જે આ પહેલી છોકરી આપેલી છે તે કોણ છે અરુંધતી છે આ છે રેહાના અને આ છે કવિતા અને ઉમા અહીંયા બે છોકરીઓ આપેલી છે એક કવિતા છે અને આ બાજુ છે તેનું નામ છે ઉમા બરાબર છે હવે તમારે એના પરથી પ્રશ્નના જવાબ આપે છે કે તેની પાછળ રેહાના છે રેહાનાની પાછળ કવિતા અને ઉમા દોડી રહ્યા છે અહીંયા કોણ છે કવિતા અને ઉમા આપેલ ચિત્ર જુઓ અને પ્રશ્નોના ઉત્તર માટે નીચેના અંતરમાંથી પસંદ કરો તમને અહીં અંતર આપેલા છે બરાબર છે તો તમને પહેલાં તો કીધું જ છે કે અહીં અરુંધતી છે એ છ મીટર દૂધ છે એટલે અહીંયા આનું અંતર કેટલું આવી ગયું છ મીટર તો આવી ગયું આમાંથી એક ઓપ્શન તમારી પાસેથી આવી ગયો બરાબર છે હવે અરુંધતી છે રેહાનાથી કેટલી દૂર છે તો આ બંને વચ્ચેનું તમારે અંતર જોવાનું છે જુઓ આ બંને વચ્ચેનું અંતર આ અંતર તમને છ મળી ગયું તો આમાંથી તમારે આમાં કયું અંતર હશે એ તમારે જોવાનું છે તો આમાંથી સૌથી નાનું અંતર છ ત્રણ છે છ છે એ તો આવી ગયું તો ત્રણ છે તો અરુંધતી અને રેહાના વચ્ચે કેટલું અંતર હોય ત્રણ બરાબર છે કવિતા અને ઉમાથી રેહાના કેટલી આગળ છે અહીં કવિતા અને ઉમા છે તેનાથી રેહાના આ બંને વચ્ચેનું અંતર તમારે જોવાનું છે તો એનું અંતર આપણે કવિતા અને ઉમાથી રહેના છ મીટર દૂર હોય બરાબર અને કવિતાને ઉમા અંતિમ રેખાથી કેટલા દૂર હશે આ બંને છોકરીઓ છે ત્યાં અંતિમ રેખાથી કેટલા દૂર હશે તો પંદરક મીટર હોય કારણ કે આ છ આયું આ છ આયુ અને આ ત્રણ આયુ બરાબર એટલે કેટલું આવશે પંદર મીટર ઓકે તો આપણો જવાબ પહેલો કેટલો આવશે ત્રણ મીટર છ મીટર અને અહીંયા આવશે પંદર મીટર ઓકે શું તમે પંદરસો મીટર અને ત્રણ હજાર મીટરની દોડ વિશે સાંભળ્યું છે તમને યાદ છે એક હજાર મીટર એટલે એક કિલોમીટર અને પાંચસો મીટર એટલે અડધો મીટર મેં આગળ પણ પહેલાં વિડીયોમાં તમને આ સમજણ આપી હતી બરાબર છે છતાં પણ તમારે આ લીટી યાદ રાખવી ખાસ યાદ રાખવી અને નોંધપોથીમાં નોંધ કરવી તો ચાલો તો તમે કહી શકો પંદરસો મીટરની દોડમાં લોકો ખાલી જગ્યા કિલોમીટર દોડે છે તો અહીંયા કીધું એક હજાર મીટર એટલે એક કિલોમીટર તો અહીંયા પંદરસો છે એટલે એક હજાર વત્તા પાંચસો થાય એટલે કુલ પંદરસો મીટર થઈ ગયું તો આને આપણે એક કિલોમીટર લખી શકાય એક કિલોમીટર પાંચસો મીટર બરાબર છે તે જ રીતે ત્રણ હજાર મીટરની દોડમાં ત્રણ કિલોમીટર ઓકે ચાલો ત્યારબાદ જોઈએ શું તમે લાંબા અંતરની દોડ વિશે સાંભળ્યું છે જેમાં લોકોને અંદાજે ચાલીસ કિલોમીટર દોડવાનું હોય છે મેરેથોનમાં લોકોને રસ્તા ઉપર દોડવાનું હોય છે ચાલીસ કિલોમીટર એટલે ઘણું બધું બરાબર છે અને તે મેરેથન દોડમાં જ હોય અને મેરેથન દોડ હોય તે રસ્તાઓમાં દોડવાનું હોય છે કોઈ આમ ગીચ એરિયો હોય તેમાં નહીં બરાબર છે અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી અને ઊંચી કૂદના વિક્રમોની વાત છે અહીં જુઓ રમતનું નામ આપેલું છે અને વિશ્વ રેકોર્ડ કર્યો છે અને ભારતીય રેકોર્ડ આપેલો છે બરાબર છે ઊંચો કૂદકો લાંબો કૂદકો સ્ત્રીઓમાં અને જો ઊંચો કૂદકો પુરુષોમાં વિશ્વ રેકોર્ડ કયો છે જાનિયર યસ બે મીટર પિસ્તાલીસ સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવ્યો છે અને ભારતીય રેકોર્ડમાં કોણ છે વિશ્વ લેવલે જાવિયર રેસ છે અને ભારતીય રેકોર્ડમાં ચંદ્રપાલ છે ત્યારબાદ લાંબી કૂદમાં માઇક પી વિશ્વ રેકોર્ડે છે અને અહીંયા અમૃતપાલ છે બરાબર સ્ત્રીઓમાં પણ છે જો સ્ત્રીઓ પણ આગળ વધી શકે છે તમને રમત માં રસ હોય તો તેમાં પણ તમે વિશ્વ રેકોર્ડ કરીને આ લોકોની જેમ આપણે આગળ વધી શકીએ છીએ બરાબર છે ચાલો કોષ્ટક ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબ છે તે આપણે જોઈશું જુઓ અહીં કોષ્ટક ઉપરથી તમને કેટલાક પ્રશ્નોના જવાબ છે કે ચંદ્રપાલને વિક્રમ વિશ્વ વિક્રમ સ્થાપનાર વ્યક્તિની બરાબર કરવા વધુ કેટલા સેન્ટીમીટર કૂદકો મારવો પડે બરાબર છે તો અહીં જુઓ ચંદ્રપાલ છે તેણે વિશ્વ વિક્રમ કરવા કેટલો કૂદકો લાંબો કરવો તો આપણે એની બાદ બાકી કરશું ઊંચા કૂદકામાં કેટલું છે બે મીટર બે મીટર પિસ્તાલીસ સેન્ટીમીટર છે બરાબર તો ચંદ્રપાલનો વિક્રમ છે બે મીટર સત્તર સેન્ટીમીટર તો આપણે શું કરશું એની બાદ બાકી કરશું અહીંયા બાદ બાકી કરવાની છે દસકો લેશો ત્રણ બરાબર છે પંદરમાંથી સાત જાય આઠ ત્રણમાંથી એક જાય તો બે બેમાંથી બે શું આવશે અઠ્ઠાવીસ સેન્ટીમીટર શું જવાબ આવશે આપણો અઠ્ઠાવીસ સેન્ટીમીટર બરાબર છે ચાલો તમને હું આ બધા જ પ્રશ્નોનો જવાબ હમણાં બતાવી દઉં કે બોબીએ બે મીટર સુધી પહોંચવા કેટલો બધો કૂદકો મારવો પડશે એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો અડધો મીટર એટલે કેટલા સેન્ટીમીટર પચાસ સેન્ટીમીટર બરાબર ને ત્યારબાદ ગલીનાનો લાંબો કૂદકો કેટલો હશે તે જોવાનું છે ચાલો જોઈએ દાખલા દ્વારા જુઓ અહીં ચંદ્રપાલમાં જો મેં તમને હમણાં કીધું એમ અઠાવીસ સેન્ટીમીટર જવાબ આવ્યો ત્યારબાદ બોબી એને બે મીટર સુધી પહોંચવું બધું કેટલો ઊંચો કૂદકો મારવો પડે તો જુઓ બોબી એને બે મીટર સુધી પહોંચવું વધુ નવ સેન્ટીમીટર ઊંચો કૂદકો મારવો પડે કેમ તો બે મીટરમાંથી તમે એક મીટર એકાણું સેન્ટીમીટરને બાદ બાકી કરશો તો તમારે નવ સેન્ટીમીટર જવાબ આવશે બરાબર છે અને આ બાદ બાકી કેમ કરવાની છે તો જુઓ અહીંયા મીટર સેન્ટીમીટરના બે પાટ પાડવાના છે અહીંયા બે મીટર તમારો જવાબ હતો અને અહીંયા એક મીટર એકાણું સેન્ટીમીટર બરાબર છે અહીંયા તમારે દસકો લેવો પડશે નવ શૂન્ય અહીંયા પણ શું આવ્યું આપણું નવ સેન્ટીમીટર જવાબ આવ્યો બરાબર છે ત્યારબાદ જોઈએ ગલીલાનો લાંબો કૂદકો કયો છે તો સાત મીટર અને અડધો સેન્ટીમીટર છે તે તમે કોષ્ટકમાંથી જોઈ શકો છો કે ગલીના એ કુલ કેટલો સાત મીટર બાવન સેન્ટીમીટર હતો બરાબર છે એનો વિશ્વ રેકોર્ડ તો બાવન સેન્ટીમીટર એટલે બાવન સેન્ટીમીટર એટલે અડધો મીટર થાય ને કારણ કે સો સેન્ટીમીટર એટલે કેટલા મીટર એક મીટર તો અડધો મીટર આપણે કરીએ તો આના પચાસ સેન્ટીમીટર થાય તો આપણો જવાબ શું આવશે બ ત્યારબાદ સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ લાંબા કૂદકા અને હુચકા કૂદકાના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે તો સાત મીટર બાવન સેન્ટીમીટર છે અને બે મીટર નવ સેન્ટીમીટર છે બરાબર લાંબો કૂદકો કેટલો છે સાત મીટર બાવન સેન્ટીમીટર ઊંચો કૂદકો છે બે મીટર નવ સેન્ટીમીટર તો તમારે બાદ બાકી મેં તમને કીધું એમ કે મીટર સેન્ટીમીટર એમ બે ભાગ પાડવાના આવે અહીંયા સાત મીટર બાવન સેન્ટીમીટર છે અહીંયા બે મીટર છે હવે નવ સેન્ટીમીટર અહીંયા આપેલું છે તો તમારે અહીંયા નવ ઝીરો નવ લખવાનો આવશે જોજો બાદ બાકી કઈ રીતે કરવી ખાસ જોજો બરાબર છે અહીંયા નવ તમારે એકલા છે તો એકમમાં એકમના સ્થાન પર લખવાનું છે દશકના સ્થાન પર શૂન્ય લખવાનું છે હવે તમે અહીંયા બાદ બાકી કરશો દસકો લઈને એટલે તમારો જવાબ અહીંયા પાંચ સેન્ટીમીટર આવશે બરાબર છે ચાલો ત્યારબાદ કોનો ઊંચો કૂદકો બે પોઈન્ટ પાંચ મીટરની નજીક છે તો જવાબ છે આપણો જાવિયર એસ એનો છે બે મીટર પિસ્તાલીસ સેન્ટીમીટર એટલે બે પોઈન્ટ પિસ્તાલીસ થાય જે પચાસથી નજીક થાય એટલે શું આવશે જવાબ આપણો જાવિયર એસ બરાબર સમજણ પડી ખાસ યાદ રાખજો આ ચેપ્ટરમાં અંતર વિશે તમને જે સમજાવ્યું છે તે ખાસ જજો હવે અહીં આપણો વિડીયો પૂરો કરીએ છીએ ત્યારબાદ આગળના વિડીયામાં મળશું આભાર બાળકો